जन आशीर्वाद यात्रा बुधवारे साबरकांठा पहुंची हती, ज्यां ईडरना जाड़िया गामे रेली बाद जाहिर सभा योजवामां आवी हती। तेमज केंद्रीय मंत्री देवूसिंह चौहानना अध्यक्षस्थाने योजायेली आ रेलीमां कोरोना महामारी जाणे के भूलाई होय तेवा दृश्य सामे आव्या हता। कोरोना महामारीनी संभावित त्रीजी लहेर खूब ज जोखमी गणवाई रही छे, तेवा समये योजाई रहेली जन आशीर्वाद यात्रा आगामी समय में स्थानिको माटे अभिशाप रूप साबित थाय तेम छे। त्यारे आ मामले केंद्रीय मंत्री ने पूछता तेमनी भारतना प्रधानमंत्री नी कोरोना मामले करेली कामगीरी नी वर्णन कर्यु हतु, परंतु यात्रा मामले तेमने मौन सेवी लीधु हतु। भारत वर्षना सते वडाप्रधान आदरणीय नरेन्द्र भाई मोदी साहेबना नवीन प्रधानमंत्रीनी रचना थया पछी समग्र देशमां जे मंत्रीओनो समावेश थयो छे तेओ ભારતભરમાં જન આશીર્વાદ યાત્રાના સ્વરૂપે જનતાના આશીર્વાદ લેવા માટે નીકળ્યા છે। ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ગઈકાલે અંબાજીથી શરૂ કરીને આજે પાટણ અને આજે ઈડરની ધરતી ઉપર હું આ જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે અહીંયા જનતાના આશીર્વાદ લેવા આવ્યો છું। જેમ જનતાનો જન્મ જનપ્રતિનિધિ તરીકે થાય છે, ત્યારે એ જનપ્રતિનિધિને વારંવાર જનતા વચ્ચે આશીર્વાદ લેવા જવાનું હોય છે, અને એવી જ આ ઘટના છે કે જ્યાં ભારતના આદરણીય મોદી સાહેબે સમાજના વિવિધ વર્ગોમાંથી એક ગુલદસ્તાની જેમ સામાન્ય પરિવારમાંથી, પછાત વર્ગમાંથી, દલિત વંચિત વર્ગમાંથી દેશના પ્રધાનમંત્રીએ ટેકનોક્રેટ્સ હોય, શિક્ષિત હોય અથવા તો દૂર દરાજ ત્રિપુરા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી પણ મંત્રી બનાવ્યા છે, ત્યારે સામૂહિક રીતે આ વર્ગમાંથી આવતા લોકો સમાજના દલિત પલિત અને વંચિત લોકો મુખ્ય પ્રવાહમાં આવે અને આ રાજનીતિમાં આવીને વિકાસની રાજનીતિ કરીને જે પ્રકારે મોદી સાહેબની કલ્પના છે કે આ વિકાસના ફળ લાસ્ટ માઇલ સુધી પહોંચે, છેવાડાના ગામડામાં રહેતા ગરીબના લોકોના જીવનમાં પરિવર્તન આવે એ માટેના પ્રયત્નો છે।